બધા આજ આપણે આપણા ટેક્સ્ટ બુક માં પેજ નંબર 14 એટલે કે 40 પેજ ઉપર 14 પેજ ઉપર લેસન નંબર 3 શું છે લેસન નંબર 3 તેનું નામ છે ફરરર ફરીએ શું કીધું છે ફરરર ફરીએ એટલે કે ગોળ ગોળ ફરીએ તો આપડા લેસન નું નામ છે અમે ફેર ફુદરડી રમતા હતા શું કે છે કે આપણે ચક્રો એટલે કે ફેરફુદરડી શું કરતા હતા રમતા હતા તો આપણને આ ગીત શું કરવાનું છે ગાવાનું છે અને તે રમત રમવાની છે તો જો શું છે આપણે અમે ફેર ફુદરડી ફરતા અમે ફેર ફુદરડી ફરતા फेर पुदरडी फरता फरता फेर पुदरडी फरता फरता पड़ी जवानी केवी तो मजा भाई पड़ी जवानी केवी मजा अमे संता कुकड़ी रमता ता अमे संता कुकड़ी रमता ता संता कुकड़ी रमता रमता

કરતા અમે નાસી જવાની કેવી મજા ભાઈ નાસી જવાની કેવી મજા જોયું ને આપણને કવિતામાં શું કીધું છે કે અમે ફેર ફુદરડી રમતા તા એટલે કે અમે ગોળ ગોળ ચકડોળ ફરતા તા જો બે ગર્લ્સ એન્ડ બોયસ એટલે કે ભાઈ એન્ડ સિસ્ટર જે છે બેન ની બે શું કરતા હતા હાથ પકડીને ફેરફુદડી રમતા હતા તમે પણ આ ફેરફુદડી રમતા હશો ને તો જો શું કીધું છે અમે ફેર ફુદરડી ફરતા હતા અમે ફેર ફુદરડી ફરતા હતા શું કે છે કે અમે ફેર ફુદરડી જે છે બે ના હાથ પકડીને અમે ફરતા હતા ગોળ ગોળ પડી જવાની કેવી મજા એટલે કે અમે પડતા હતા ત્યારે અમને ખૂબ મજા પડતી હતી ભાઈ પડી જવાની કેવી મજા ફેરફુ રમતા રમતા અમે પડતા હતા તો એમાં શું હતું અમને મજા આવતી હતી આનંદ આવતું હતું અમે સંતા કુકડી રમતા તા અમે સંતા કુકડી રમતા તા શું કે છે સંતા કુકડી એટલે કે અમે થપોદા રમતા હતા એટલે અમને કેવી મજા આવતી હતી સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા અમે સંતા કુકડી સંતાવતા હતા ત્યારે કોઈ પકડાઈ જાય તો પણ અમને શું આવતું હતું મજા આવતી હતી ભાઈ પકડાઈ જવાની કેવી મજા શું કહે છે અમને પકડાઈ જવાની ખૂબ મજા આવતી હતી એ રીતે જો આપણને શું કીધું છે અમે આંબલી પીપળી રમતા તા અમે આંબલી પીપળી રમતા તા આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા ભાઈ સંતાઈ જવાની કેવી મજા શું કહે છે કે અમે ઝાડવા ઉપર ચડી જતા હતા અને તે આંબલી પીપળી રમતા હતા આંબલી પીપળી એટલે કયો રમત કહેવાય જે આપણે ઝાડવા હોય તેની ઉપર ચડી અને તેની ઉપર રમત રમતા હતા અને અમે તેની ઉપર શું થઈ જતા સંતાઈ જતા છુપાઈ જતા હતા તો પણ અમને સૌ છુપાડવાની કઈક મજા જ કેવી હતી ખૂબ મજા સરસ હતી પછી અમે ઉંદર અમે ઉંદર અમે ચૂંચું કરતા હતા શું કે છે બિલાડી બને અને ઉંદર બને અને તેનો અવાજ કાઢતા હતા જે બિલાડી બને એટલે કે કેટ જે કેટ બનતો તે મ્યાવ્યા બોલતો હતો અને ઉંદર એટલે કે રેટ જે રેટ બોલતો તો હું બોલતો તો જુ ચુ અને એકબીજા શું કરતા તા નાસી જવાની કેવી મજા ભાઈ નાસી જવાની કેવી મજા શું કે છે અમે પછી એકબીજાને જોઈને શું કરતા હતા ભાગતા હતા અને એ ભાગવાની કંઈક મજા તો અલગ જ હતી તો જોયું ને તમે આ રમત ઘરે રમતા હશો તમારા ફ્રેન્ડ ભેગા બે પછી જો આપણને નેક્સ્ટ શું કીધું છે કે હું પણ શું કે છે કે હું પણ જો તમને એક શું આપેલું છે એક બતક એન બતક છે અને બીજું શું છે મરઘીનું બચ્ચું છે તે અને અહીંયા જો ઈંડા છે તે ઈંડામાંથી શું છે બે બચ્ચા બહાર નીકળે છે એટલે આપણને એક વાર્તા કહી છે શું છે એક ઈંડામાંથી બતકનું બચ્ચું નીકળ્યું અને બોલ્યું લ્યો હું ઈંડામાંથી બહાર આવ્યો બીજા ઈંડામાંથી મરઘીનું પિલ્લું નીકળ્યું અને બોલ્યું લ્યો હું પણ આવી ગયું બતકનું બચ્ચું કહે હું ફરવા જાઉં છું પીલું કહે હું પણ આવીશ બતકનું બચ્ચું કહે હું ખાડો ખોદું છું જોયું શું કે છે એક ઈંડું હતું તેની અંદર બતકનું બચ્ચું નીકળ્યું અને તે શું બોલ્યો કે જો હું એગ એટલે કે ઈંડું કે હું ઈંડામાંથી શું થયો બહાર આવ્યો બીજા ઈંડામાંથી મરઘીનું બચ્ચું નીકળ્યું શું હતું બીજો જે બીજા ઈંડામાંથી મરઘીનું બચ્ચું નીકળ્યું એટલે કે મરઘીનું પીલું નીકળું તે શું બોલ્યું લ્યો હું પણ બહાર આવ્યો એટલે શું કહે છે હું પણ બહાર આવ્યો બતકનું બચ્ચું કહે હું ફરવા જાઉં છું શું કહે છે બતકનું બચ્ચું હાલો હું ફરવા જાઉં છું એ ગેંડામાંથી નીકળો અને શું કહે છે હાલો હું તો ફરવા જાઉં છું પીલું કહે હું પણ આવીશ પીલું એટલે મરઘીનું બચ્ચું મરઘીનું જે બચ્ચું હતું એ શું કહે છે હાલ હું એ આવું એ કે તો બતકનું બચ્ચું કહે હું ખાડો ખોદું છું શું કહે છે બતકનું બચ્ચું હાલ હું ખાડો ખોદું છું એક ખાડો ખોદે છે બે મણીને પીલું કહે હું પણ ખોદીશ પીલું જે હતો માર્ગી નો બચ્યું તે શું કહે છે હાલ હું પણ ખોદવું કે બતકનું બચ્યું કહે મને એક અળસ્યું મળ્યું શું કહે છે બતકનું બચ્યું તમે જ્યારે માટી જયારે ચોમાસું આવે ત્યારે તે માટી ખોદશો તેની અંદર અળસિયા આવે આમ કઈ કામ આમ વટેડા જેવા હોય અને લીસા જેવા હોય તો એ બતકનું બચ્ચું જે હતું તે નીકળું અને શું કહે છે કે હું મેં એક અળસિયું મળ્યું પીલું કહે મને પણ અળસિયું મળે ત્યાં તો મરઘીનું બચ્ચું શું કહે છે મને પણ મળ્યું બતકનું બચ્ચું કહે મેં એક પતંગિયું પકડ્યું શું કહે છે બતકનું બચ્ચું કે પતંગિયું બટરફ્લાય મેં તો એક પકડ્યું છે પીલું કહે મેં પણ પતંગિયું પકડ્યું એટલે બી શું છે કોમ્પિટિશન કરે છે કે જો પેલાને અળસ્યું મળ્યું એટલે બીજાને મળ્યું પણ બીજાને બટરફ્લાય પતંગી પકડ્યું તો પીલા એ પણ જે હતો મુરગીનું બચ્ચું જે એને પણ શું કર્યું એક પતંગી પકડ્યું બતકનું બચ્ચું કહે હું તરવા માંગુ છું શું કહે છે બતકનું બચું કે મારે તો પાણીમાં તરવું છે પીલું કહે હું પણ તરવા માંગુ છું એટલે કે જો બતકને તો તરતા આવડે પણ મુરગીના બચ્ચાને તરતા આવડતું નહોતું તો પણ તે શું કહે છે હું પણ તરવા માગું છું બતકનું બચ્ચું કહે જો હું તરું છું બતકનું બચ્ચું શું કહે જો હું તરું છું આ રીતે તું પણ તરજે પીલું કહે હું પણ તરીશ ત્યાં તો શું કહે છે પીલું કે મારે તરવું છે એ કે પણ આ શું બતકનું બચ્ચું તરે મરઘીનું બચ્ચું કઈ તરે એ તો ડૂબવા લાગ્યું શું થયું બતક જે છે એ તો તરતા હોય છે પરંતુ મુરઘી મરઘીના બચ્ચા કોઈ દી તરે નહીં ત્યાં તો તે શું કરવા માંડો તરવા લાગી ગયો અને શું કેવા લઈ ગયો બચાવ બચાવ પીલું એ બૂમ પાડી શું કહે છે કે જે પીલું હતું મરઘીનું બચ્ચું જે નાનું જે પાણીમાં કોઈ દી તરતું ન હોય અને તે પાણીમાં તરવા ગયો અને તે શું કરવા માંડો બચાવ બચાવ ક્યાં તો બતકના બચ્ચાએ પીલાને પાણીમાંથી બહાર કાઢ્યું શું કીધું તો જે જો પિક્ચર આપણને આપેલું છે તો તેની અંદર જે મરઘીનું બચ્ચું છે એ શું છે તરે છે અને આ બતક છે તેને શું કરે છે પાણીમાંથી બહાર કાઢે છે પછી બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને શું કહ્યું હશે તો શું કીધું હશે કે તને તરતા આવડે નહીં અને શું તરવા ગયો છે શું મરઘીનું બચ્ચું તરે એમ કરીને બતકના બચ્ચાએ મરઘીને કીધું હશે તો જો આપણને શું કીધું છે આમાં

બતક નું બચું શું કરે છે તો તેમાં શું આપણે મરઘીનું બચ્ચું પાણીમાં ડૂબે છે તેને તરતા આવડતું નહોતું તમને આ વાર્તામાં શું ગયમું તો આપણે આ બંને એટલે કે આ વાર્તામાં અમને પીલું અને મરઘીના બચ્ચા જે હતો એ અને બતકના બચ્ચાની મિત્રતા એટલે કે તેનો મિત્ર ફ્રેન્ડ જે સર્કલ હતું તે અમને ખૂબ જ ગયમો પછી જે શું કીધું છે અભિનય હું પણ વાર્તા ફરી કહેવી બતકના અને મરઘીના બચ્ચાને સવાન રીતે આગળ વધારવો સવાન સાથે વિવિધ ક્રિયાઓનો અભિનય કરાવો જો શું કીધું છે આપણને કે આ વાર્તા આપણી સ્કૂલ એટલે કે શાળામાં બતક અને મરઘી બનવાનું અને તેને શું કરવાનું કઈ રીતે અભિનય કરવાનું કે એક બતકનું બચ્ચું જે છે અડશુ ગતે તો બીજો બટરફ્લાય ગોતે ઈ રીતે આપણે આ વાર્તાઓ કરશું અને આ રીતે જો આપણે બીજો જે છે એક્ટિવિટી રૂપે આપણને અહીંયા આપેલી છે તે આપણે જોઈએ તો જો શું કીધું છે શિક્ષક હું કેડું ખાઈશ શું કે છે શિક્ષક હું કેળું ખાઈ શીખે તો વિદ્યાર્થી શું કહે છે જેમ પીલું અને જે આપણું બતક જે હતો એ બે વાતો કરતા હતા કે મને અળસિયું મળ્યું તને મળ્યું તો કે હા આ રીતે શિક્ષક શું કહે છે હું કેળું ખાઈશ તો વિદ્યાર્થી પણ શું કહે છે હું પણ કેળું ખાઈશ પછી શિક્ષક કહે છે હું કૂદકા મારીશ તો વિદ્યાર્થી શું કહે છે હું પણ કૂદકા મારીશ તો આ રીતે આપણે એક્ટિવિટી કરી શકાય છે ઓકે એન્ડ જો શું કીધું છે આપણને પેજ નંબર 90 ઉપર રમત બતક નું બચ્ચું કહે તેમ કરો બતક નું બચ્ચું કરે તેમ નહીં જો શું કહે છે કે રમત શું આપણે બતક નું બચ્ચું કહે તેમ કરો પરંતુ બતક નું બચ્ચું કરે તેમ નહીં એટલે કે બતક નું બચ્ચું તરે ઈ રીતે શું કહે છે કે બતક નું બચ્ચું તરે એ રીતે આપણે પણ તરવું જોઈએ નહીં આ રમત રમાડતી વખતે શિક્ષક બતકનું બચ્ચું બની સૂચના આપશે રમત સમજાવી દીધા પછી વિદ્યાર્થીને પણ સૂચના આપવા માટે કહી શકાય છે જે શું કહે છે કે બતકનું બચ્ચું એમ કે તું તર એટલે આપણે તરવું જોઈએ નહીં પણ તો આ રમતમાં શું કરવાનું છે એક બતકનું બચ્યું હોય તે આપણને સૂચના આપે છે એડવાઇઝ આપે સલાહ આપે છે અને તે રમત સમજાવી દે છે અને વિદ્યાર્થીને શિક્ષક શું કહે છે સૂચના આપે છે એટલે જેમ કે છે છે તો જો શું કહે શિક્ષક હાથ ઊંચા કરીને હાથ સામે જો શું કહે છે શિક્ષક કે તમારા હેન્ડ છે એ શું કરવાના છે ઊંચા કરવાના છે અને તમારા હાથ ઊંચા રાખી હાથ કેવા રાખવાના છે સામે રાખવાના જેમ તમે કસરત કરતા હોય એ રીતે શિક્ષક શું કહે છે હાથ ઊંચા કરો એટલે કે હાથ સામે રાખો શિક્ષકે પાણી પીવાનો અભિનય કરીને કેળું ખાવો શું કે પાણી પીવો એટલે કે તેનો અભિનય નાટક કરો અને બનાના અભિનય કરીને ચોપડી વાંચો એટલે ખોટે ખોટું શું કરવાનું આપણે ચોપડી વાંચવાનું એટલે કે તે એક નાટક કરવાનું આમ બતકનું બચ્ચું બનનાર સૂચના આપે એ કરતા અલગ ક્રિયા કરે અને ક્રિયા કરવામાં નિયમનું પાલન ન કરે તે આઉટ ગણાય શું છે કે જે બતકનું બચ્ચું છે સૂચના આપે છે કે આ રીતે કામ કરો હાથ ઊંચા કરો તમારું બતકનું બચ્ચું જે છે એમ કે કે તમે હાથ ઊંચા કરો ચોપડી વાંચો એ રીતે તમારે પણ એક્ટિવિટી નાટક કરો અને જો તે નિયમ જે છે એટલે કે જે વસ્તુ તે આપતો હોય સૂચના તમે તે ન કરો તો તમે શું થઈ જાઓ રમતમાંથી આઉટ થઈ જાઓ તો જો આપણને પિક્ચર આપેલું છે તે પિક્ચર ની અંદર બધાના હાવભાવ બેયના કેવા હોય અલગ અલગ હોય કોકના ડ્રેસીસ અલગ હોય તો કોકના શૂઝ અલગ હોય કોઈ હેર અલગ હોય કોકની બંગડી અલગ હોય એટલે કે અલગ અલગ જે હોય તે આ રીતે આપણે અલગ અલગ શું બનાવાની છે જોડી બનાવવાની છે ઓકે તો જો શું આપેલું છે વિદ્યાર્થીઓને બે બે જોડી બનાવો બેબે ની ચિત્રોમાંથી પણ તફાવતર કીધું છે જોઈએ તો અહીંયા જે ગુડ છોકરી છે લે આને છે નહી પછી આની તલવાર જો અણીદાર છે આની તલવાર અણીદાર છે નહી પછી શું છે કે જો એના વાળ જે છે ઉડે છે આપણને શું કીધું છે કે જે એના વાળ જે છે એ શું થાય છે ઉડે છે બેય બાજુથી અને આના વાળ છે છે એ ઉડતા નથી પછી જોઈએ તો જો આને જે દુપટ્ટો બાંધો છે તે અહીંયા છે અને આના અહીંયા નીચે આવી રહ્યો છે પછી શૂઝમાં જોઈએ તો આના શૂઝ કેવા છે મોટા છે આના નાના છે આ રીતે બંને ચિત્રોની સરખામણી કરવાની છે પછી જો આ રીતે આપણને બીજું પિક્ચર આપેલું છે

એના ચશ્મા જોઈ અને શું થઈ રહ્યો છે ખુશ થઈ રહ્યો છે કયા ચિત્રમાં વાંદરાએ ચશ્મા પહેર્યા છે તો કયા ચિત્રમાં પહેર્યા છે થર્ડ સોરી સેકન્ડમાં સેકન્ડમાં જો મંકી જે છે એ છોકરાના શું કરે છે ચશ્મા પહેરે છે આ રીતે તમારે અલગ અલગ જે પિક્ચર હોય તેની અંદર શું કરવાની છે એક્ટિવિટી એક્ટિવિટી કરવાની છે શું કરવાની છે એક્ટિવિટી એટલે કે રમત કરવાની છે ઓકે આ રીતે તમારે બીજા જોબ કોઈ પિક્ચર હોય તો તેની અંદર તમારા બ્રધર અને સિસ્ટર સાથે શું કરવાનું છે રમત ગમત કરવાની છે ઓકે આ રીતે તમે એક્ટિવિટી કરતા રહેજો બાય